નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું ગોસ્વામીલીના વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગણિત ગમતમાં પ્રકરણ પાંચ પેટર્ન શીખીશું પેટર્ન એટલે કે ડિઝાઇન પ્રકરણ પાંચ પેટન બિન્ની અને ગિન્ની ઘેર જઈ રહી હતી રસ્તામાં કેટલાક માણસોને પગદંડી બનાવતા જોયા તેમાં વાપરેલી લાદીઓ જુદા જુદા રંગ અને જુદી જુદી ભાતની હતી તેમણે આ મુજબ જોયું હવે નીચે તમને ચિત્ર જોયું હશે લાદીનું ચિત્ર છે તમે પણ ઘણીવાર બહાર ગયા હશો તો પગદંડી જોઈ હશે તો એમાં જુદા જુદી ડિઝાઇનની લાદીઓ આપેલી હોય છે હવે પછી તે ઘેર જઈને તેમણે દોરડા પર લટકતી તેમની માતાની સાડી જોઈ તેમાં પણ જુદા જુદા રંગની સુંદર ભાત હતી એટલે કે સાડીમાં પણ અલગ અલગ ડિઝાઇનો હોય છે એવી જ રીતે શેત્રંજી છે પછી રૂમાલ છે પગલુછણિયા છે આસનિયા છે તેમાં પણ જુદા જુદા રંગની અને જુદી જુદી ડિઝાઇનો હોય છે સાંજે તેઓ બગીચામાં રમી રહી હતી તેમણે દિવાલ પર લોખંડની જાળી જોઈ હવે નીચે ચિત્રમાં તમે જુઓ લાખ લોખંડની જાળી આપેલી છે હવે જાળી સામે જોઈને બિન્નીએ કહ્યું આપણા ઘરની બારીમાં આવી જ ઝાડીઓથી જુદા જ પ્રકારની પેટર્ન બની છે એટલે કે આ જાળીઓની જુદી જુદી પેટર્ન પણ હોય છે આપણે આવી ઘણી પેટર્ન આપણી આજુબાજુ લાદી પર કપડાં પર શેત્રંજી પર જોઈએ છીએ હવે ભોલું છે તો કે ઉંદર બિન્નીની માતાની સાલનો એક ભાગ ખાઈ ગયો ચિત્ર જુઓ અને એ જ પેટર્નનો કયો ટુકડો સાડી સાથે બંધ બેસતો આવે છે તે શોધવામાં બિન્નીને મદદ કરો હવે સાલનો એક ભાગ ભોલું ઉંદર ખાઈ ગયો છે એટલે કાપી નાખ્યો છે હવે અહીંયા ચાર ટુકડાના ભાગ આપેલા છે તેમાંથી તમારે જોવાનું છે કે કયો ટુકડો એ ખાઈ ગયો છે બરાબર હવે એ તમારે શોધવાનું છે તો પહેલું આવશે તો કે નહીં બીજું આવશે તો નહીં ત્રીજું આવશે તો કે નહીં ચોથું આવશે તો કે હા માધવ દરવાજા પર અહીંયા ડિઝાઇન આપેલી છે તેનો ઉપયોગ કરીને પેટન બનાવવા ઈચ્છે છે હવે તમે અનુમાન કરી શકશો કે નીચેનામાંથી કઈ પેટર્ન આનાથી બનાવી શકાય નહીં હવે અહીંયા પાંચ પેટર્ન આપેલી છે તમારે જોવાનું છે કે ઉપર આપેલ પેટર્નમાંથી આમાંથી કંઈ બનાવી શકાય નહીં તો પહેલી પેટર્ન છે તો કે તે બનાવી શકાય તો કે હા બાજુમાં બીજી પેટર્ન છે તે બનાવી શકાય તો કે નહીં ત્રીજી પેટર્ન બનાવી શકાય તો કે નહીં ચોથી પેટર્ન બનાવી શકાય તો કે નહીં પાંચમી પેટન બનાવી શકાશે તો હા ખાલી ખાનાઓ ભરીને પેટન પૂરી કરો હવે અહીંયા ચોરસ આપેલા છે તો તમારે એ જ રીતે ત્રીજી લાઈનમાં ચોરસમાં રંગ પૂરવાનો છે બીજી લાઈનમાં અડધા અડધા રંગ પૂરેલા છે એ જ રીતે તમારે ચોથી લાઈનમાં રંગ પૂરવાનો છે અને પાંચમી લાઈનમાં પાછા ચોરસમાં રંગ પૂરવાનો છે આ રીતે તમારે પેટર્ન પૂરી કરવાની છે પાંદડાની પેટર્ન એક પાંદડાનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી પેટર્ન બનાવી શકીએ છીએ પાંદડાની પાંચ પેટન જુઓ હવે અહીંયા પહેલાં તો કે એક ઉપર એક નીચે એ રીતે પેટર્ન પાંદડાની આપેલી છે બીજામાં તો કે એક ઉપર અને એક બાજુમાં એ રીતે પાંદડા ગોઠવેલા છે ત્રીજી પેટર્નમાં ત્રાસા પાંદડા ગોઠવીને પેટર્ન આપેલી છે હવે ચોથું અહીંયા પાંદડાની પેટર્ન સામસામે આપેલી છે પાંચમામાં પાંદડા ત્રાસા છે પણ ઉપર નીચે વિરુદ્ધ દિશામાં આપેલા છે જોડ બનેલી હવે તમે પણ તીરનો ઉપયોગ કરીને જુદી જુદી પેટન તમારી નોટબુકમાં બનાવો હવે પ્રકરણ પાંચ પેટર્નનો ભાગ એક અહીંયા પૂરો થાય છે ફરી પાછા વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા અભ્યાસ ચાલુ રાખજો થેન્ક યુ